નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ઇંગ્લિશ યુનિટ નંબર 8 અ ડે ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાયલોટ નો ભાગ નંબર 2 જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આગળ તમે ભાગ 1 માં ભણી ચૂક્યા છો કે વિંગ કમાન્ડર કે સુરેશ પોતે એનું જે મિશન એને સોંપવામાં આવ્યું છે, એની જે એના જે કમાન્ડ હેડક્વાર્ટર્સ છે એના દ્વારા એને જે મિશન સોંપવામાં આવ્યું છે એની તૈયારી સ્વરૂપે એ ક્યાં સુધી પહોંચે છે, ત્યાં સુધીની આપણે વાત કરેલી છે. તો લાસ્ટમાં આપણે જોયું હતું કે સ્ક્વેડ્રન લીડર પંડલ ત્યાગી એને આ ટ્રીપ ઉપર એને સપોર્ટ કરવાના છે, ત્યાં સુધીની આપણે વાત કરેલી છે. આગળ જોઈશું આપણે. પેરેગ્રાફ હું પહેલાં વાંચીશ, એના પછી આપણે એની ચર્ચા કરીશું. તો ઓનલી 20 મિનિટ્સ આર લેફ્ટ બિફોર એન્જિન સ્ટાર્ટિંગ ટાઈમ. કુકી ગ્રેબ્સ હેલ્મેટ, ઓક્સિજન માસ્ક એન્ડ લીડ સેટ એન્ડ વોક્સ ટુ ધ સર્વિસિંગ સ્ટેશન. ધેર હી એક્સમાઇન્સ ફોર્મ્સ સર્ટિફાઈંગ ધેટ એવરી પાર્ટ ઇન ધ પ્લેન હેઝ બીન ચેક્ડ. વિદ્યાર્થી મિત્રો, વાયુસેનાનું ફાઇટર પ્લેન છે અને એમાં ટાઈમિંગ ખૂબ જ નેસેસરી હોય, એટલે ખૂબ જ સમય સૂચકતા સાથે એમનું કાર્ય વિંગ કમાન્ડર કે સુરેશ પોતે આ પાર્ટની અંદર કરી રહ્યા છે. તો એમાં માત્ર ને માત્ર 20 મિનિટનો સમય હવે એમનું જે એરક્રાફ્ટ છે MiG-21 એને સ્ટાર્ટ આપવા માટે બાકી રહી છે. કુકી પોતે એનો જે પણ શસ્ત્ર સરંજામ છે એ તમામ લાઈક હેલ્મેટ, ઓક્સિજન માસ્ક, લીડ સેટ આ બધું લઈ અને એ પોતે સર્વિસિંગ સ્ટેશન તરફ જાય છે. ત્યાં એ પોતે સર્ટિફિકેટ્સને ચેક કરે છે. વિદ્યાર્થી મિત્રો, ફાઇટર પ્લેન છે અને ફાઇટર પ્લેનનું કાર્ય એ કોમ્બેટ કરવાનું હોય, ટુ કોમ્બેટ મીન્સ જે બે એનિમી પાર્ટી છે એ વચ્ચે યુદ્ધ થવાનું હોય, તો એમાં મોઢે કીધેલી વાત ત્યાં ચલાવી ના શકાય. એટલે એરક્રાફ્ટ જોયા પછી જે પણ પ્રોસેસ ત્યાંના અધિકારીઓએ કરી હોય એ તમામના સર્ટિફિકેટ્સ પણ આપવામાં આવે, એટલે આ બધા સર્ટિફિકેટ્સને એ પોતે વિંગ કમાન્ડર તરીકે કે સુરેશ આ બધું ચેક કરે છે. Then he walks around the place to check for leaks, loose panels and pins. એ પછી એ પોતે સર્ટિફિકેટ્સ ચેક કર્યા પછી પણ એ જાતે એરક્રાફ્ટના તમામ ભાગોને એ જરા જોઈ લે છે. There are none, so he climbs into his seat, connects his oxygen supply and radio. Next he pulls out a safety pin from the seat and then becomes light. If he pulls the cord, the seat with a parachute will rocket 200 meters out of the aircraft in less than a second. વિદ્યાર્થી મિત્રો, એ પોતે ચેક કર્યા પછી એવું કંઈ પણ એને ન લાગતા એ પોતે એરક્રાફ્ટની અંદર પોતાની પોઝિશન લે છે અને ઓક્સિજન સપ્લાય અને રેડિયો સાથે એને કનેક્ટ કરે છે, એટલે આ બધું જોડે છે. ત્યાર પછી એ સીટ સાથેની જે સેફ્ટી પિન છે એને પણ એ ખેંચે છે અને પોતે લાઈવ બને છે. હવે એ પોતે જો એની દોરી માત્ર ખેંચે, કોર્ડ, COORD, કોર્ડ મીન્સ દોરી, તો એની જે પેરાશૂટ સાથેની જે દોરી છે એને જો ખેંચે તો એ એરક્રાફ્ટની અંદર માત્ર 1 સેકન્ડની અંદર એ પોતે 200 મીટરની ઊંચાઈએ એ ઉડી શકે. એટલે કદાચ એરક્રાફ્ટની અંદર એવી કોઈ ખામી સર્જાય તો એ પોતે પેરાશૂટની મદદથી એ પોતે પોતાનું જીવન બચાવી શકે. ફાઇનલી ધ લાસ્ટ કમ્પલસરી છે બિફોર ટેક ઓફ. વિદ્યાર્થી મિત્રો, ટેક ઓફ કરવું મીન્સ સ્ટાર્ટ ટુ ફ્લાય, એટલે પોતાના જે ફાઇટર પ્લેન છે એને ઉડાન આપવાની પોઝિશન. ફાઇનલી ધ લાસ્ટ કમ્પલસરી છે બિફોર ટેક ઓફ. ટેક ઓફ નો ઓર્ડર મળે એના પહેલાનું કમ્પલસરી ચેકિંગ એણે પૂર્ણ કર્યું. ઇટ ઇઝ કોલ્ડ ટેફલોક ડ્રીમ. કમ્પલસરી ચેકિંગ જે એરક્રાફ્ટનું થાય
બાબતો નો સમાવેશ થાય તો ટ્રીમ છે, એર પ્રેશર છે, એર બ્રેક્સ છે, એલરન છે, ફ્લેપ્સ, ફ્યુઅલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ઓક્સિજન, હાઇડ્રોલિક્સ એન્ડ ન્યુમેટિક્સ. મીન્સ ફાઇટર પ્લેન ના જે તમામ ભાગ છે, ફાઇટર પ્લેન દરમિયાન વિંગ કમાન્ડરને જે પણ સર્વિસીસ લેવાની થતી હોય એ તમામ જે સર્વિસીસ છે એનું કમ્પલસરી ચેકિંગ કરવું, એને કહેવાય ડેપ્થ ઓફ ટ્રીમ. તો આ બધું જ એમણે પૂર્ણ કર્યું છે. નાવ હી બિગિન્સ ટુ ટેક્સી ઓન ધ રનવે. વિંગમેન ત્યાગી જોઇન્સ હિમ ઇન અનધર MiG-21 વિચ ઇઝ અ સિંગલ સીટર ફાઇટર પ્લેન. હવે એ પોતે ત્યાંથી ટેક્સીમાં સ્થાન લે છે અને રનવે પર એમને એક અનધર MiG-21ની અંદર ત્યાગી એમને ત્યાં સપોર્ટ કરે છે અને પોતે એક સિંગલ સીટર ફાઇટર પ્લેનની અંદર હોય છે. MiG-21 એ પણ એક સિંગલ સીટર ફાઇટર પ્લેન જ છે. ટેકઓફ પરમિશન રિસીવ્ડ, ધ ટુ પાયલોટ્સ એક્સેલરેટ ધ રનવે. ધેર વિંગ ટિપ્સ આર જસ્ટ સમ સેન્ટીમીટર્સ અપાર્ટ. ધે લિફ્ટ ઓફ એટ 360 કિલોમીટર પર અવર એન્ડ સૂન ક્લાઇમ્સ અપ એન્ડ ગેટ 950 કિલોમીટર પર અવર. ટેકઓફ પરમિશન એમના જે હેડક્વાર્ટર્સ છે, કમાન્ડ હેડક્વાર્ટર્સ છે, ત્યાંથી એમને ટેકઓફ પરમિશન એક્ઝેક્ટ ટાઈમિંગ સાથે એમને આપવામાં આવે. એ પછી ટુ પાયલોટ્સ એટલે આ પોતે વિંગ કમાન્ડર કે સુરેશ અને ત્યાગી બંને પોતાના જે ફાઇટર પ્લેન છે એને રનવે ઉપર એ એક્સેલરેટ કરે છે, એટલે કે ચાલુ કરી અને પોઝિશન લે છે. એક્સેલરેટ એટલે આપણે ચીલાચાલ રૂટીનમાં વાપરતા હોઈએ એવો જ શબ્દ છે. તો આપણે કહીએ છીએ કે ભાઈ એક્સેલેટર આપણે, બરાબર. તો અહીંયા એક્સેલરેટ એટલે તમને ખ્યાલ આવી ગયો હશે. Their wing tips are just 2 cm apart. એમણે પોતાના જે ફાઇટર પ્લેન સાથે ઉડાન ભર્યું, તેઓ શરૂઆતમાં 360 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને ત્યાર પછી એ થોડી જ વારમાં 950 કિલોમીટરની પ્રતિ અવરની ઝડપે એ પોતે ઉડાન ભરે છે. ઇટ ઇઝ 6:45 AM 15 મિનિટ્સ બિફોર ધેર ટાઈમ ઓન ટાર્ગેટ. 6:55 એ પોતે આ પ્રક્રિયા કરે છે અને એમનો જે ટાર્ગેટનો સમય છે, એમના જે કોમ્બેટ કરવાનો જે ટાઈમિંગ આપેલો છે એમાં માત્ર 15 મિનિટ બાકી છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ રિસ્કી કહી શકાય એવી પોસ્ટ, છતાં પણ આજે પોસ્ટના જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, એમનું કામ એ કેટલું સચોટ હોય છે. અત્યારે કરું છું, થોડી વાર રહીને કરું છું, પછી કરું છું, એવા ઓપ્શન્સ આ જે સેવાદળો છે એમાં ચાલે નહીં. તો એમને જે સોંપવામાં આવેલો ટાર્ગેટ છે એમાં હવે 15 મિનિટની વાત છે. જોઈએ આપણે તો એ 15 મિનિટની અંદર એ કેવી રીતે ત્યાં પહોંચી જાય છે. એટ 6:55 AM દે રીચ ધેર ફર્સ્ટ ચેક પોઈન્ટ વિલેજ એન્ડ મિર્થલ ડાઉન ઓન ધ અર્થ. 6:45ના સમયે માત્ર 15 મિનિટ બાકી હતી, એ પછી 10 મિનિટની અંદર 6:55 તેઓ એમનું જે પ્રથમ ચેક પોઈન્ટ એમને આપવામાં આવેલું હતું, મિર્થલ કરીને ગામ છે, તો ત્યાં એ લોકો પહોંચે છે. કુકી બિગિન્સ ટુ ટાઈમ હિઝ ટાર્ગેટ. ત્યાં પહોંચી અને કુકી પોતે એક્ઝેક્ટ સમયે એમને જે કાર્ય કરવાનું છે એનું ટાઈમિંગ સેટ કરવાનું ચાલુ કરે છે. એઝ ધે રાઈઝ અપ ટુ 450 મીટર્સ ત્યાગીસ પ્લેન રોક્સ વાયલન્ટલી ડ્યુ ટુ એર બમ્પ્સ. વિદ્યાર્થી મિત્રો, એમણે જ્યારે ઉડાન ભરી એ વખતે 360 પ્રતિ કલાકની ઝડપે, પછી 950 બતાવે છે અને ત્યારબાદ એ ફરી પાછા 450, એટલે પહોંચવા માટે એ આવી ગયા અને પછી એમનું જે ટાર્ગેટ છે ત્યાં કામ કરવા માટે એ લોકો ફરી થોડા નીચે આવે છે. તો એઝ ધે રાઈઝ અપ ટુ
450 મીટર્સ ત્યાંથી પ્લેન ડ્રોપ્સ વાયલન્ટલી ડ્યુ ટુ એર બમ્સ. તો 450 મીટરની ઊંચાઈએ ત્યાંથીનું જે પ્લેન છે એ થોડું આક્રમક રીતે બીકોઝ ઓફ એર ડિફિકલ્ટીઝ બીકોઝ ઓફ એર બમ્સ, એર બમ્સ મીન્સ થોડું સ્લાઇટ એર ડિસ્ટર્બન્સના લીધે એનું જે પ્લેન હતું એ આમ વાયલન્ટલી થોડું ધ્રુજવા લાગ્યું. વાયલન્ટલી મીન્સ આમ તો હિંસક રીતે, એટલે શું કહેવાય, થોડું રિસ્કી લાગે એવું એ રીતે પ્લેન એનું હલવા લાગ્યું ડ્યુ ટુ એર બમ્પ્સ. અ બાઇટ બમ્પી હિયર સેઝ ત્યાગી ઓન રેડિયો. બાઇટ બમ્પી હિયર, બાઇટ મીન્સ સામાન્ય, થોડું બમ્પી એટલે ખાડા ટેકરા વાળું. તો ત્યાગી એના રેડિયો પર કહે છે અ બાઇટ બમ્પી હિયર. કોને કહે છે ત્યાગી? તો વિંગ કમાન્ડર કેએસ સુરેશને કહે છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર હુ સેડ ટુ હુમ, આવો ક્વેશ્ચન પૂછાય છે. કોણ કોને કહે છે? હુ સેડ ટુ હુમ. તો દરેક પાઠની અંદર જે વાતચીતના સ્વરૂપે આવેલા આપેલા હોય અથવા તો પાત્રો હોય એવું દરેક પાઠની અંદર આવતું હોય છે. હુ સેડ ટુ હુમ એટલે કોણ કોને કહે છે. તો તમારે માત્ર બે પાત્રોના નામ લખવાના હોય છે. હવે અહીંયા તમે જોઈ શકો છો અ બાઇટ બમ્પી હિયર સેઝ ત્યાગી ઓન રેડિયો. તો ત્યાગીએ રેડિયો પર કહ્યું છે. આમ તો રેડિયો પર કહે એટલે ઘણા બધા સાંભળતા હોય, પરંતુ શું કહેવાય, આપણા જે હેડક્વાર્ટર્સ વાળા હોય એ પણ સાંભળતા હોય, પરંતુ અહીંયા તો એ પોતે બંને જણા જ છે. એટલે આપણો જવાબ આવશે અહીંયા ત્યાગી જણાય એટલા પ્લેન છે થોડા નીચે લાવ્યા.
Cookie sees the target as enemy tank and he releases the bomb. Cookie target पर निशान करियो अने टुकड़ क्षण में ठहरे अने जब बम हो तो एक enemy tank पर रिलीज कर विद्यार्थी मित्रों અહીંયા એક ટાર્ગેટ એ પોતે પૂર્ણ કરે છે અને વિથ એક્ચ્યુઅલ ટાઈમિંગ વિથ પ્રોપર ટાઈમિંગ ધે રિલીઝિસ ધ ફર્સ્ટ બોમ્બ ઇન ધ વિલેજ મિથમ થેન્ક યુ